गुड मॉर्निंग फ्रेंड्स, दौर दसमा आज आप कॉम्प्रिहेंशन एना विषय आप बात करवा कॉम्प्रिहेंशन ए मुद्दों कोने कहवा कॉम्प्रिहेंशन पहला तो समझिए कॉम्प्रिहेंशन आप कही कॉम्प्रिहेंशन एक एक्स्ट्रा बुक प्लेटफॉर्म सौ पहले जो सहायक क्रियापद की जरूरत पड़े
बराबर समझी लेवानो छे। त्रीजी वस्तु छे कि जो प्रश्न एक्सप्रेस में आता जो प्रश्न है
એ પ્રશ્નોમાં પણ આ જ વસ્તુ તમારે કરવાની થશે. તો મતલબ કે જ્યારે પણ તમે ડબલ્યુએચ પ્રશ્નનો જવાબ લખશો ત્યારે આ ત્રણ વસ્તુને તમે ધ્યાનમાં રાખશો તો ચોક્કસ તમે સારી રીતે અને સાચી રીતે તમે જવાબો લખી શકશો. ઘણી બધી વિદ્યાર્થીઓ શું કરે છે કે પ્રશ્નનો જવાબ લખતી વખતે બેઠે બેઠા વાક્યો લખતા હોય છે. વિદ્યાર્થીઓ આ ખરેખર ખૂબ જ ખોટી વાત છે. ક્યારે બેઠે બેઠા વાક્યો આવે, હા કોઈ અપવાદરૂપે વાક્ય હોય તો ક્યારે આવી શકે, પરંતુ જરૂરી ફેરફારો તો એમાં થાય છે, થાય છે ને થાય છે. તો એની અંદર સર્વનામ ખાસ ફેરફાર કરવાનો થાય છે કે છે સર્વનામ. તો આપણે ઘણી વખત પ્રશ્નમાં કોઈ વ્યક્તિનું નામ આપવું હોય અને અંદર સર્વનામ એના માટે આયુ આપેલું હોય તો જે તે વ્યક્તિ છે સ્ત્રી હોય તો સી હરમાં આવે અને પુરુષ હોય તો હી હિસ એનાથી સર્વનામો છે એ આપણે ફેરવવાના થતા હોય છે. ઘણી વખત કાળમાં પણ આપણે ફેરફાર કરતા હોતા નથી. જ્યારે સહાયકારક ક્રિયામાં જે આપ્યું છે સહાયકારક ક્રિયાના જવાબમાં આપણે લખતા હોતા નથી તો એવું ન થવું જોઈએ. તો પ્રશ્નનો જવાબ આપતી વખતે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની આ બાબતો હતી. અહીંયા 17 માર્ક્સના પ્રશ્નના જવાબની આપણે વાત કરી તો એની અંદર બે પેરેગ્રાફ્સ આવશે, એમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન આવશે, બીજો પેરેગ્રાફ હશે જેમાંથી 4 પ્રશ્ન પૂછાયા હશે, સારી રીતે એની અંદર સાચા જવાબો લખી શકશો અને સારા